ગુજરાત હાલ જળ સંકટનો સામનો કરી રહ્યું છે અને હાલ નર્મદા ડેમના પાણી પણ આ સંકટમાંથી ઉગરી શકે તેમ નથી ત્યારે સરકારની ચોતરફી ભારે ટીકા થઈ રહી છે નર્મદા ડેમની પાછળના ભાગે આવેલ ગામોમાં પણ દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે નિહાળો સ્પેશિયલ રિપોર્ટ ઉનાળાના પ્રારંભે જ ગુજરાતના માથે જળ સંકટ ટોળાઈ રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો થતાં આકરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે ગુજરાતમાં સિંચાઈ માટેનું પાણી ન છોડવાનો નિર્ણય લેવાયો છે આવી જ પરિસ્થિતિ નર્મદા ડેમની પાછળના ભાગના ગામોમાં પણ છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પાણીની આવક તો બિલકુલ બંધ થઈ છે પરંતુ જે ડેમના પાછળના વીસ કિલોમીટર સુધીમાં આવતા મણીબેલી ચિમલખેડી પનવેલ જેવા અનેક ગામોમાં ઓક્ટોબરમાં સત્તરમાં ડેમમાં પાણીનું લેવલ એકસો મીટર થતાં સરકારે ગામોને ખાલી કરાવવા પડ્યા હતા જે ગામોમાં આજે પાંચ પાંચ કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે તેવી સ્થિતિ સર્જાય છે કારણ કે હાલ ડેમમાં સતત પાણીની સપાટી ઘટી રહી છે પરંતુ સરદાર સરોવર અને કેવડિયાના સેન્ચુરી વિસ્તારના આરએફઓના માનીએ તો હાલ ડેમમાં એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતને મળી શકે તેટલું પાણી સ્ટોરેજ છે નર્મદા નદીમાં પાણીનો આવકનો જે જથ્થો જોઈએ તે ઓછો હોવાને કારણે પાણીનું લેવલ દર વર્ષ કરતાં ઘણું ઓછું જોવા મળે છે સામાન્ય રીતના જોઈએ છે કે અહીંયા એકસો દસથી એકસો પંદર મીટરનું પાણીની હાઈટ રહેતી હતી ચાલુ સાલે જે પાણી ઓછું થવાનું મોટા મોટું કારણ જોઈએ તો નર્મદાનો જે કેચમેન્ટ વિસ્તાર જેને સ્ત્રાવ્ય વિસ્તાર આપણે ગણીએ છીએ એ સ્ત્રાવ્ય વિસ્તારમાં ગયું ચોમાસું ઘણું નબળું હોવાને કારણે જે પાણીનો સ્ત્રોત આવો જોઈએ તો તે આવી શકતો નથી એના કારણે આજની પરિસ્થિતિ આપણે જે જોઈ શકીએ છીએ એનું મોટા મોટું કારણ વરસાદો છો તો એટલા માટે હા એ બીજી વાત પણ ચોક્કસ છે કે નર્મદામાં અત્યારે એટલા પાણીનો જથ્થો છે કે સરકારશ્રીએ જાહેર કર્યા મુજબ એકત્રીસમી જુલાઈ સુધી ગુજરાતના કોઈપણ ગામને પાણીના વંચિત નહીં રહેવું પડે એટલું જ ચોક્કસ છે કે પાણી એટલો જ જથ્થો તો આપણી પાસે છે જ હાલમાં પણ હાલ તો ગુજરાતને પીવાનું પાણી આપવામાં સરકાર સક્ષમ છે પરંતુ જો ચોમાસું નબળું રહે તો ચોક્કસ ગુજરાતને પાણી માટે ફાંફા પડી શકે તેમ છે ત્યારે આ ડેમ ગુજરાતની જનતાને માટે કેટલો ઉપયોગી બની રહે છે તે આગામી ઉનાળામાં જ ખ્યાલ આવશે વિશેષ અહેવાલ દીપક પટેલ રાજપીપળા